नमस्कार दर्शक मित्रों, चैनल आई विटनेस समाचार में आपनु हार्दिक स्वागत छे। हूं छु दृश्य नायक। समाचारोनी शुरुआत करता पहला करीशु एक नजर आजना मुख्य समाचारों पर। दीपराजस्थान अस्तिक नगर में टपोरियों ने मचाव्यो आतंक। वेपारी परिवार ने मारिया चप्पू ना घा, परिवार ने वधु सारवार माटे स्मीर हॉस्पिटल खसेड़ाया। उत्तम पुलिस जुगार अंका सात आरोपियों ने झड़पी पाड़ी, एक ने वॉन्टेड जाहिर करियो। मित्रता केड़ावी मळवा जता युवक युवतीओ सामे लालबत्ती समान किस्सो प्रकाश में आव्यो हतो। अने 16 मे एटले विश्व डेंग्यू दिवस, डेंग्यू ने अटकाववा भारत सरकार द्वारा मोबाइल एप नी पण शुरुआत थई। હવે જોઈશું સમાચારો વિસ્તારથી। મોડી રાત્રિએ 10:15 વાગ્યાના અરસામાં લિંબાયત વિસ્તારના અસ્તિક નગરમાં કેટલાક ટપોરીઓએ આતંક મચાવ્યો હતો। ટપોરીઓએ લગ્ન પ્રસંગ નજીકમાં આવેલા એક ઘરના દરવાજો તોડી ખુરશીઓ પણ તોડી નાખી હતી। લિંબાયતમાં રાત્રે મરાઠી સમાજના લગ્ન પ્રસંગમાં 15 ટપોરીઓએ આવીને મંડપમાં તોડફોડ કરી મહેમાનોને ભગાડી મૂક્યા હતા। સંજયનગરની પાછળ અસ્તિક નગરમાં મરાઠી સમાજનો લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હોય આ પ્રસંગમાં લોકો જમણવાર કરી રહ્યા હતા ત્યારે 10:15 વાગ્યાની આસપાસ લગ્ન પ્રસંગમાં કેટલાક ટપોરીઓ આવીને આતંક મચાવી 20 જેટલી ખુરશીઓ પણ તોડી નાખી હતી। ત્યારબાદ મંડપ બહાર મૂકેલા એક બાઇક અને એક ઓટો રિક્ષા પણ તોડી નાખી હતી। આ સમગ્ર ઘટનાથી લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। કેમેરામેન સુહન પટેલ સાથે અશ્વિની સોનાવણે, ચેનલ લાઈવ વિટનેસ, સુરત। ગોડાદરાની સાંઈધામ સોસાયટી બહાર નશામાં ધૂત ટપોરીઓએ કરિયાણાના બે વેપારી ભાઈઓ અને એક મહિલા પર ચપ્પુ વડે હુમલો કરી એકને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ માતા સહિત બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। દુકાન બહાર બાઇક પાર્ક કરવાના બાબતે થયેલા ઝઘડામાં બાઇક સવાર ટપોરીએ વેપારી પરિવાર પર હુમલો કરી ભાગી છૂટ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી સોસાયટીમાં જ રહેતા પિન્ટુ નામના ઈસમ સાથે મહેન્દ્ર નામની વ્યક્તિનો ઝઘડો થયેલો હતો। પિન્ટુ કરિયાણાની દુકાનની બહાર પોતાની બાઇક પાર્ક કરી વેપારી પરિવારને હેરાન કરતો હોય, જેને લઈને અનેકવાર બોલાચાલી સાથે ઝઘડા પણ થઈ ચૂક્યા હતા। સોમવારની રાત્રિએ બાઇક પાર્ક કરવા બાબતે મહેન્દ્રએ પિન્ટુને ઠપકો આપ્યો હતો, જેને લઈને દારૂના નશામાં ચૂર પિન્ટુ સોસાયટીમાંથી કેટલાક ટપોરીઓને બોલાવી લઈ માળી પરિવાર પર હુમલો કર્યો હતો, જેમાં મહેન્દ્રભાઈ, સંજયભાઈ અને તેમની માતા મંજુબેન પર પિન્ટુ વાણી મંડળીએ ઉપરા આપરી ચપ્પુના ઘા ચીક્યા હતા। લોહીના ખાબોચિયામાં પડેલા બે પુત્રો અને માતાને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહેન્દ્રનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું હતું। પોલીસે મહેન્દ્રની હત્યા કેસમાં પિન્ટુવાણી મંડળી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સુહન પટેલ સાથે અશ્વિની સોનાવણે, ચેનલ લાઈવ વિટનેસ, સુરત। ઉધના પોલીસે મળેલી માહિતીના આધારે ઉધના જૈન પ્લાઝાના બીજા માળ પર રેડ કરી હતી। તેના જુગાર રમતા 7 જેટલા આરોપીઓને ઝડપી પડાયા હતા અને એકને વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસે કુલ તેમની પાસેથી 1.32 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો। ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર MB વસાવાની બાતમીને મળી હતી કે ઉધના પાસે આવેલા જૈન પ્લાઝામાં જુગાર રમાઈ રહ્યો છે। પોલીસે બાતમીના આધારે ત્યાં રેડ પાડી 7 આરોપીઓની ધરપકડ કરી હતી। એક આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસે તેમની પાસેથી જુગારના સાધન, રોકડા રૂપિયા 31,615 અને અંગ ઝડપી થતા 3 ટુ વ્હીલર ગાડીની કુલ કિંમત 90,000, મોબાઈલ 7 નંગ કે જેની કિંમત 10,500 તથા અલગ અલગ કિંમતના માર્કાવાળા કિંમત દર્શાવતા કોઈન, આમ કુલ 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કેમેરામેન સુહન પટેલ સાથે તુષાર શાહ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત। સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ બનાવી મળવા જતા યુવક સામે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વેસુ વિસ્તારમાં રહેતા યુવકે ઇન્સ્ટાગ્રામ યુવતી સાથે મિત્રતા કેળવી વાતચીત કર્યા બાદ તેને મળવા ગયો હોય અને યુવતીની જગ્યા પર બે બાઇક પર 6 જેટલા ઈસમો આવ્યા હતા, જેઓએ યુવકનું અપહરણ કરીને ઢોર માર મારવાની સાથે સાથે તેના રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। બાદમાં યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે।
વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર આવેલા સુમનસાગર એપાર્ટમેન્ટમાં રહેતા અક્ષર રાજુ બગથરિયાને ઇન્સ્ટાગ્રામ પર એક યુવતી સાથે પરિચય થયો હોય થોડા દિવસ બાદ યુવતી સાથે ફોન પર વાતો શરૂ કરી હતી આ દરમિયાન રવિવારે યુવતીએ ફોન કરી પીપલોદમાં આવેલી રાજહંસ સિનેમા પાસે કોફી શોપમાં મળવા બોલાવ્યો હતો યુવક ત્યાં યુવતીની રાહ જોતો હતો અને આ દરમિયાન બે બાઇક પર 6 જેટલા અજાણ્યા ઇસમોએ યુવકનું અપહરણ કરી જઈ નજીકની જ સોસાયટીમાં માર માર્યો હતો ત્યારબાદ તેને ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈ ફરી ફટકાર્યો હતો અપહરણ કરનારા અજાણ્યા શખ્સોએ યુવકને ઢોર માર મારી 45,000 રોકડા મોબાઈલ ફોનની લૂંટ ચલાવી બેભાન અવસ્થામાં જ વેસુની ખાડીમાં ફેંકી દીધો હતો યુવક જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેની હાલત ખરાબ હતી મેલા ગેલા કપડાં અને ગંદી હાલતમાં ઘરે પહોંચતા ત્યાંથી સારવાર માટે સ્મિર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઉમરા પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત મારા બાબાને બે દિવસ પહેલા પરમ દિવસે સાંજે કોઈ છોકરીનો ફોન આવેલો આમ 3-4 દિવસથી આવતો હોય છે મેસેજ આવતા મને કઈ ખ્યાલ નહીં એ છોકરાએ વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો 3-4 દિવસથી આ મેસેજ આવતા હતા ને પરમ દિવસે એટલે ગઈકાલે આ પરમ દિવસે સાંજે મેસેજ આવ્યો ને મળવા બોલાવ્યો એ મળવા ગયો ને ત્યાંથી 3-4 બાઇક ઉપર આવીને 5-6 જણા લોકો ઉપાડી ગયા હતા અપહરણ કરી ગયા હતા ને એને મૂઢમાર મારી 2-3 જગ્યાએ ફેરવી ચપ્પુના ગામમાં રહેલા છે ને મૂઢમાર મારેલો છે માર એટલી હદે મારેલો છે કે મરણીય થઈ ગયો છે છોકરો આજે ઊભો પણ નથી થઈ શકતો ને એને પછી એનો ફોનને લૂંટી ગયા હતા એની અંદર એ લોકોએ ખોટું શૂટિંગ ઉતાર્યું મારી મારીને એને દરાર કબૂલ કરાવ્યું કે છોકરીને હું બ્લેકમેલ કરું છું છોકરીને હું મારું છું એ રીતનું એ લોકોએ દરારે એની પાસે બોલાવ્યું છે ને એ લોકોએ સતત એને માર મારેલો છે એમ માર એટલી હદે છે આંખમાં ને ખૂન મરી ગયેલું દેખાય બીજે નંબર શરીરના ઘા મરેલા છે એ દેખાય ને એમઆર પટેલનો ગઈકાલે મારા પર સાંજે 10:30 અંદાજે હું હતો બસમાં ત્યારે ફોન આવેલો કે છોકરાને તમે હાજર કરો એનું પંચનામું કરવું છે ને અમારા ઉપર ઉપલા અધિકારીનો દબાણ છે ઉપાડી ગયેલા છોકરાને પરમ દિવસે સાંજે 7:30 એ ભાઈ છોકરાએ કરાવેલું હું તો ત્યારે દેશમાં હતો ને ઉમરા પોલીસ સ્ટેશનમાં ને ગઈકાલે રાતના 10:30 વાગે મારા ઉપર પીએસઆઈ ઉમરા પીએસઆઈ જે છે એમઆર પટેલ સાહેબનો ફોન આવેલો મારી પાસે એનું પ્રોફાઇલ રેકોર્ડિંગ છે એમાં સ્પષ્ટ મને કીધું મેં મને ફોન આવ્યો એટલે મને કહે કે છોકરાને હાજર કરો મેં કહ્યું સાહેબ સ્વીમર હોસ્પિટલમાં છે મારો બાબો ને ત્યાં જઈને તમે એને નિવેદન લઈ લો એમઆર પટેલ પીએસઆઈ ને મેં એને કીધું કે મારો બાબો ત્યાં સ્વીમેરમાં છે તો મને કહે એ સ્વીમેરમાં નથી એને ડિસ્ચાર્જ કરી દીધો છે ને એને કોઈ જાતનું કાંઈ થયું નથી એને નખોડિયાના નિશાન છે ને બીજું કાંઈ છે નહીં ને બેલ્ટમાં મારેલા એ બેલ્ટના નિશાન છે બાકી કાંઈ છે નહીં 16મી મે સરકારી આરોગ્ય તંત્ર દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસ તરીકે જનજાગૃતિ માટે ઉજવવામાં આવે છે સરકાર પક્ષેથી કરવામાં આવતા વિવિધ પ્રકારના દિવસોની ઉજવણીને પગલે પ્રજામાં પણ ખાસ્સી એવી જાગૃતિ આવી ગઈ છે તેમ છતાં ક્યાંક ને ક્યાંક સામાન્ય તાવમાં દર્દી અને તેના પરિવારજનો ગફલત કરી જતા હોવાને કારણે મોટું નુકસાન અને આફત પરિવાર પર આવી ચડે છે ડેન્ગ્યુ પણ સાધ્ય રોગ છે તે વાયરસથી ફેલાતો હોવાથી સામાન્ય તાવ આવે તો પણ તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રો પર પહોંચી જઈ યોગ્ય રિપોર્ટ તબીબી સલાહ અનુસાર કરાવી સારવાર લેવાનો આગ્રહ રાખવો જ જોઈએ જેથી ભવિષ્યમાં જાનહાનિ જેવું કંઈ મોટું નુકસાન નહીં થાય સુરત સિવિલ હોસ્પિટલના એસોસિએટ પ્રોફેસર તબીબ ડોક્ટર કે એન ભટ્ટ સાથેની રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું કે હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કોઈ કેસ નથી પરંતુ તેનો મતલબ એમ નથી કે ડેન્ગ્યુ નાબૂદ થઈ ગયો છે ડેન્ગ્યુને અટકાવવા માટે સરકાર પક્ષેથી પણ ઘણા ઝુંબેશો સમયાંતરે ચલાવવામાં આવે છે જોકે સરકારે કરેલા વિવિધ કાર્યક્રમોને લઈને પ્રજામાં જાગૃતિ આવી છે તેમ છતાં કોઈ પણ વ્યક્તિ કે બાળકને સામાન્ય તાવ આવે તો પણ તેને સામાન્ય ન ગણી તુરંત જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે પછી સરકારી હોસ્પિટલમાં પહોંચી જઈ સમયસર તબીબી સલાહ સૂચન અને સારવાર લઈ લેવી સર્વ પ્રકારે હિતાવહ સાબિત થઈ શકે છે તેવી જ રીતે સચિન પીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર સઈદ નાતાલવાલાએ પણ જણાવ્યું હતું કે ડેન્ગ્યુ ફેલાવનારા મચ્છરો દિવસ દરમિયાન કરડતા હોય જેથી કપડાં પણ એવા પહેરવા જોઈએ કે જેથી હાથ અને પગ સંપૂર્ણપણે ઢંકાયેલા રહે સામાન્ય પ્રકારની કાળજી લેવાથી જો જીવનું જોખમ ટળી શકતું હોય તો એ કાળજી પણ આપણે પોતે જ રાખવી જોઈએ આજે 16મી મે છે 16મી મે ને આરોગ્ય વિભાગ તરફથી વિશ્વ ડેન્ગ્યુ દિવસ તરીકે ઓળખવામાં આવે છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સુરત સિવિલ હોસ્પિટલના છે આપણે અહીંના જે કે એન ભટ્ટ સાહેબ છે જે એસોસિએટ મેડિકલ પ્રોફેસર છે એમની સાથે આપણે વાત કરીશું કે જે ડેન્ગ્યુનો રોગ જે છે એના લક્ષણો કયા છે અને એના પ્રત્યે જે સાવચેતીના જે પગલાં લેવા જોઈએ કેવી રીતે લેવાય અને કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ
ખાવા પીવામાં કેવી જાતની કાળજી રાખવી જોઈએ તથા સારવાર દરમિયાન કેવી કાળજી રાખવી જોઈએ આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સાહેબ, આ જે ડેન્ગ્યુનો જે રોગ જે કહેવાય છે એને કેવી રીતના થાય છે અને એના સાવચેતીના પગલાં આપ શ્રી તરફથી કેવા દર્શાવશો? હું ડૉક્ટર કે એન ભટ્ટ, ઇન્ચાર્જ પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ફરજ બજાવું છું. આજે જે વિશ્વ ડેન્ગ્યુ દિવસ છે ત્યારે મારે ડેન્ગ્યુ વિશેની આપ સૌને જે જાણકારી આપવાની છે કે ડેન્ગ્યુ એ વેક્ટર બોર્ન ડિસીઝ છે અને જો એની શરૂઆતમાં સારવાર કરવામાં આવે તો એમાં એની સંપૂર્ણ સારવાર અવેલેબલ છે. સરકારી હોસ્પિટલો અને સરકારી પીએચસી અને સીએસસી પર આની સારવાર ઉપલબ્ધ છે. ડેન્ગ્યુ યુઝવલી મચ્છરથી કરડતો રોગ હોય છે, એટલે એ મચ્છરોથી ફેલાતો રોગ છે અને ડેન્ગ્યુ વાયરસ એ મચ્છરોના વાહક મચ્છરો કરડવાથી એ રોગ થતો હોય છે. એટલે જે મચ્છરોની ઉત્પત્તિ જ્યાં જ્યાં થતી હોય અને એવી જગ્યાઓ જેમ કે આપણે ત્યાં અને ચોખ્ખા આ મચ્છરો ચોખ્ખા પાણીમાં ફેલાતા હોય છે, એટલે જે ઘરમાં કૂલરમાં પછી જે ટાયર છે અને જે તૂટેલી વસ્તુઓ જે ઘરમાં પડેલી હોય અને એમાં પાણી ભરાય તે પાણી ભરાયને એમાંથી આ મચ્છરોનું મચ્છરો થતા હોય છે. એટલે આ મચ્છરો ન થાય તે માટે કૂલરો અઠવાડિયામાં દર અઠવાડિયે સાફ કરવા જોઈએ, એમાં ભરાયેલું પાણી દર અઠવાડિયે સાફ કરી અને જો કરવું જોઈએ, તેમજ ટાયર અથવા તૂટેલી બોટલો અથવા જ્યાં જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ હોય તે એવી જગ્યાએ આ પાણી ના ભરાય જેથી આ મચ્છરોની ઉત્પત્તિ અટકાવીએ. આ મચ્છરોની ઉત્પત્તિ અટકાવીએ તો આનું પ્રિવેન્શન શક્ય છે. બીજું કે આ રોગ યુઝવલી મચ્છરો જે દિવસ દરમિયાન કરડતા હોવાથી આ દિવસ દરમિયાન આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે ફૂલ સ્લીવના કપડાં પહેરેલા હોય એટલે તો ત્યાં આ તમને મચ્છર કરવાના ચાન્સીસ ઓછા રહે એવું એ છે. અને આવામાં આના દર્દીઓ ખાસ કરીને સખત તાવ આવો, માથું દુખવું, કમર દુખવી, જે માથાના પાછળના ભાગમાં રિટ્રો ઓર્બિટલ આઈ પેઇન થાય એવી રીતનું હોય છે અને પાંચથી સાત દિવસ સુધીનો સખત તાવ આવે છે, એટલે એની જો સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ તાત્કાલિક જો તમે આવા સિમ્ટમ્સ આવે તો તાત્કાલિક સરકારી હોસ્પિટલો પીએસસી સીએસસી અને અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક સાધો તો ત્યાંની સારવાર ઉપલબ્ધ છે. જી સાહેબ, બીજી એક છેલ્લો સવાલ કે આ જે ડેન્ગ્યુ જે થાય છે એમાં ઘણી વખત એવું પણ સાંભળવા મળે છે કે તાવ આવ્યા પછી 24-36 કલાકમાં એને જો યોગ્ય સારવાર ન મળે તો એ દર્દી મૃત્યુ પણ પામે છે, તો એવી તો કઈ શરીરની અંદર ક્ષતિ સર્જાઈ જાય કે એને બચાવવાનો પણ તબીબો પાસે સમય નથી રહેતો? ડેન્ગ્યુ વાયરસ માટે આમ ડેન્ગ્યુ એ વાયરસથી ફેલાતો રોગ છે અને એમાં ચાર ટાઈપના ડેન્ગ્યુ વાયરસ આવેલા છે. એમાં આપણા ત્યાં યુઝવલી ટાઈપ 1 અને ટાઈપ 2 પ્રકારના વાયરસથી થતા રોગો છે. શરૂઆતનો પહેલો એટેક એટલું પહેલી વાર જો ડેન્ગ્યુથી તાવ આવે તો એ તાવ એટલો બધો હોતો એટલે વધુ ભયાનક હોતો નથી અને એના જે સિમ્ટમ્સ એટલા સિવિયર હોતા નથી. પણ જો એ જ માણસને ફરીથી મચ્છર કરવાથી બીજા ટાઈપના ડેન્ગ્યુ ટાઈપ વાયરસથી જો વાયરસ ફેલાતો હોય તો બીજી વાર આ રોગ થાય તો એમાં ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ જેવા ચિહ્નોવાળા તમને દર્દીઓ મળી શકે કે જેમાં તમે આપે જે જણાવ્યું તે પ્રમાણે સિરિયસ પેશન્ટો આવી શકે છે. એટલે એને જો શરૂઆતમાં જો આવી જાય અને એના જે ડેન્જરસ સાઇન્સ જે છે એ જો તાત્કાલિક એ કરવામાં આવે તો એ રોગ બી આપણે એને કાબૂમાં લઈ શકાય એવું છે. પણ જે ખાસ કરીને બાળકોમાં જો આ રોગ થાય તો એમાં એની સિરિયસનેસ વધારે થતી હોય છે. જી દર્શક મિત્રો, જે અહીંના એસોસિએટ પ્રોફેસર છે ભટ્ટ સાહેબ, એમણે આપણને આ ડેન્ગ્યુ વિશે ઘણી ખરી એવી માહિતી આપી અને સાવચેતીના જે પગલાં કયા કયા પ્રકારે કઈ રીતે લેવા જોઈએ તે પણ જણાવ્યું. કેમેરામેન દીપક હરિભાગ સાથે હું વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ સુરત.
पहला करता हाल समय की बात करिए तो सूरत शहर रस्ताओ खासा मोकड़ा बनवा पम्या छे। ट्राफिक ना भार ने घटाडवा माटे सरकारे ठेर ठेर ओवरब्रिजो पण बनावी दीधा छे। તેમ છતાં બેફામ દોડતા વાહનોને કોઈ ને કોઈ વ્યક્તિને અકસ્માત કરતા જ હોય છે। સોમવારની સવારે 11:30 વાગ્યાના સુમારે મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યો વેસુ ખાતેથી માદરે વતન જવા રવાના થયા હોય ત્યારે એક કાર ચાલકે રસ્તો ક્રોસ કરેલા પરિવારના સભ્યો પૈકી 35 વર્ષીય જગદીશ ગાવિતને ટક્કર મારી દેતા જગદીશ ફંગોળાઈ જતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બેફામ દોડતા વાહનો પર અંકુશ ક્યારે, આ પ્રશાસન માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે। સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલાય લોકો આવા વાહન અડફટે ચડી જઈ સારવાર કરવા માટે આવે છે અને કેટલાય લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે। સોમવારે કાર ચાલકે વેસુ ખાતે એક વ્યક્તિને ટક્કર મારી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો। જો કે આ ઘટનાને નજરે જોનારા તેના નાના ભાઈ નિલેશે જણાવ્યું હતું કે આ રોડ ઉપર અમુક ઠેકાણે સીસીટીવી કેમેરા પણ લાગેલા હોવાથી કાર ચાલક પકડાઈ શકે ખરો। મંગળવારની સવારે જગદીશનું ટૂંકી સારવાર બાદ સુરત સિવિલ હોસ્પિટલના બિછાને મોત નિપજતા પરિવારના સભ્યો પૈકી મૃતક જગદીશની પત્ની સુખીબેન અને તેના ત્રણ સંતાનો વણજોઈતી ઉપાધિ આવી પડી છે। પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેમને સરકાર પક્ષેથી ન્યાય તેમજ મદદ મળે તો આવનારા દિવસોમાં તેમના મોટાભાઈના બાળકોનું લાલન પાલન પણ સારી રીતે થઈ શકે। હવે જોવું રહ્યું કે પ્રશાસન તરફથી ગરીબ પરિવારને કેવી મદદ કાયદાકીય મળે ખરી। કેમેરામેન દીપક વાઘ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત। ખટોદરા પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલા વાહનોના ગોડાઉનમાં મંગળવારે બપોરે 2:26 આગની ઘટના સપાટી પર આવી હતી, જેમાં 8 જેટલી ગાડીઓ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી। ગુનાખરીમાં વખતો વખત વપરાયેલા વાહનો પોલીસ દ્વારા કબજે લઈ લેવાય છે અને આ ગોડાઉનમાં ખડકી દેવાય છે। જે ગોડાઉનમાં મંગળવારે આગ લાગતા 4-વ્હીલ ગાડીઓ ભડભડ સળગી ઉઠી હતી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગને સર્વપ્રથમ પોલીસ અમલદારે જોઈ હતી, ત્યારબાદ તેમણે ફાયરને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી જઈ આગને કાબૂમાં લીધી હતી। હાલમાં ચાલી રહેલી ઉનાળાની સીઝનમાં આગની ઘટનાઓ શહેરભરમાં ક્યાંક ને ક્યાંક બનતી રહે છે। ખટોદરા પોલીસ મથકના વાહનના ગોડાઉનમાં આગ લાગતા ગાડીઓ સળગી ઉઠી હતી। ફાયર વિભાગને જાણ કરાતા મજૂરા અને માન દરવાજાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર પહોંચી જઈ આગને કાબૂમાં લીધી હતી। જોકે આગ કઈ રીતે લાગી તેનું કારણ પણ અકબંધ રહ્યું છે। મસ મોટા ગોડાઉનમાં મોટી સંખ્યામાં નાના મોટા વાહનો પણ પડ્યા રહેતા હોય છે। ગુનાખોરીમાં પકડાયેલા વાહનો ઉપર કેસ ચાલતો હોવાને કારણે ત્રણેય સીઝન આમને આમ પસાર થતી હોવાને કારણે ગાડીઓની પણ હાલત ખરાબ થઈ જવા પામતી હોય છે। જે પ્રમાણે આગ લાગી હતી તે જોતા એવું લાગે છે કે જો આગની જાણ સમયસર ન થઈ હોત તો બીજા વાહનો પણ આગમાં સળગી ઉતર આ ગોડાઉનમાં નકામો સૂકો કચરો પણ હોવાને કારણે તેમાં આગ લાગે કે તુરંત જ વાહન પણ આગમાં લપટાઈ જવાની શક્યતાઓ રહેલી છે। જેથી કરી ગોડાઉનમાં પડેલા વાહનો પર ભલે કેસ ચાલતો હોય પરંતુ યોગ્ય રીતે સાફ સફાઈ થાય તો આગની ઘટનાને મહદઅંશે નિવારી શકાય। બીજી તરફ પોલીસ સ્ટેશનના ગોડાઉનમાંથી કોઈ ચોર ઇસમ ડુપ્લિકેટ ચાવી લગાવીને 2-વ્હીલર વાહન તો આરામથી પોલીસ સ્ટેશનમાંથી કાઢી જ લઈ જઈ શકે। વર્દીની ધાક બતાવનારા ખાકીધારીઓએ અહીં એક પોલીસ કર્મીને તૈનાત કરવાની જરૂર છે કે કોઈ પણ ચોરી સમ અહીંથી ગાડી ચોરી કરી જઈ નહીં શકે। સુરત શહેરમાં આવેલા ખટોદરા પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં જે ગોડાઉન છે ગાડીઓ મૂકવાનું, જેની અંદર એમ કહી શકાય કે ભાઈ ગુનાખોરીમાં વપરાયેલા જે અમુક સાધનો હોય છે, વાહનો હોય છે, તેને પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે અને જ્યાં સુધી એ કેસનો નિવેડો નહીં આવે ત્યાં સુધી એક ગોડાઉનની અંદર એને નાખી મૂકવામાં આવે છે। હાલમાં જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને એવું કહી શકાય કે ગરમીના ટેમ્પરેચરને લઈને આગની ઘટના બની હોઈ શકે। આપ જોઈ શકો છો મારી પાછળ આ જે ગાડીઓ દેખાઈ રહી છે એ થોડા સમય પહેલાં જ અહીંથી ફાયર બ્રિગેડની ટીમે આ સળગેલા સાધનોને બુઝાવી આગને શાંત પાડી છે, બુઝાવી છે અને લગભગ એમ કહી શકાય કે 5-6 એવી ગાડીઓ છે જે આગની લપેટમાં આવી ચૂકી છે। આપ બીજી તરફ જોઈ શકો છો જે ગાડીઓ જે પ્રમાણે બળી જવા પામી છે, એવું લાગે છે કે આગ ભયંકર રીતે અહીં સર્જાઈ હશે અને મોટી ખાના ખરાબી પણ અહીં સર્જાઈ છે। હવે આ તો ઠીક છે કે જે ગુનાખોરીમાં પકડાયેલા જે વાહનો છે જેને લઈ જેમાં આ આગ લાગી હતી, પરંતુ આવી જ જો કદાચ આગ રસ્તે ચાલતા વાહનોમાં લાગે અને એની અંદર કોઈક પરિવાર કે કોઈક વ્યક્તિઓ અંદર બેસીને પસાર થઈ રહ્યા હોય અને ત્યારે આવી કોઈ ઘટના બને તો એ જે તે વ્યક્તિઓ માટે જાનનું જોખમ પણ સાબિત થઈ શકે છે। કેમેરામેન દીપક હરિભાગ સાથે હું વિજયસિંહ રાઠોડ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત। સુરત શહેરના ઉનપાટિયા વિસ્તારમાં એક નવજાત બાળકી તરવરતી હાલતમાં ઉનપાટિયા ખાતે આવેલી બેંક ઓફ બરોડાની બાજુમાં મદ્રેસાના ગેટ ઉપર હૈયામાં મૂંગતા વગર અજાણ્યાઓ તર છોડીને ચાલ્યા ગયા હતા।
नवजात बाळकीने आ धार्मिक स्थळ पर તોડછોડી દેનારા વ્યક્તિને જરા પણ વિચાર ન આવ્યો કે તે જેને જન્મ અપાયો છે તેને તરછોડી કઈ રીતે દેવાય। આ બાબતની જાણ કોઈ કે 108 એમ્બ્યુલન્સ સેવાને કરતા નવજાત બાળકીને યુદ્ધના ધોરણે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાઈ હતી। બાળકીને સિવિલ હોસ્પિટલના NICUમાં દાખલ કરાઈ હતી। પાપની પણ કઈક હદ હોય છે, તેને પણ ઓળંગી જનારાની કમી ન હોય તેમ ઉન પાટિયાની નવજાત બાળકીને ધાર્મિક સ્થળ ઉપર તરછોડી દેવાનો કિસ્સો બનવા પામ્યો છે, જેમાં જેને તાએ જન્મ આપી કઈ રીતે પોતાની આ બાળકીને પોતાનાથી અલગ કરી હશે તે તો વિચારવા જેવી જ બાબત છે। જેને સંતાન નથી હોતા તેમને જ પૂછો કે સંતાન સુખ મેળવવા માટે તેમણે કેટલા ઉપાયો અને સારવારો કરાવી છે। બપોરે 12:40 બાળકીને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લવાઈ હતી। ત્યારબાદ 3 તેને સારવાર માટે બાળકોના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાઈ। નાની બાળકીને આવી રીતે તરછોડી દેનારને કુદરત પણ ક્યારેય માફ નહીં કરે તેવી ચર્ચાઓ સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ઉઠી હતી। કેમેરામેન દીપક હરિવાગ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત। સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ડિમરાજીસ્તાના આસ્તિક નગરમાં ટપોરીઓએ મચાવ્યો આતંક। વડોદરાની સાંઈધામ સોસાયટીમાં ટપોરીઓએ વેપારી પરિવારને માર્યા ચપ્પુના ઘા, પરિવારને વધુ સારવાર માટે સ્મીર હોસ્પિટલ ખસેડાયા। ઉધના પોલીસે જુગાર રમતા 7 આરોપીઓને ઝડપી પાડી, એકને વોન્ટેડ જાહેર કર્યો। સોશિયલ મીડિયામાં મિત્રતા કેળાવી મળવા જતા યુવક યુવતીઓ સામે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। અને 16 એટલે વિશ્વ ડેન્ગ્યુ દિવસ, ડેન્ગ્યુને અટકાવવા ભારત સરકાર દ્વારા મોબાઈલ એપની પણ શરૂઆત થઈ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો, નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર। Eyewitness.